મિત્રો મહાદેવર જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ કેમ છો બધાય મજામાં જો આપણે કપાસમાં દવા છાંટવાનું કામ હાલે જો મજૂર છે દવા છાંટે અને અહીંયા હાલે આપણે તુવેર વાવવાની તૈયારી જો વહીણીનું સેટિંગ થાય છે આજે વાવી દઈએ આપણે તુવેર વહીણીનું સેટિંગ હાલે હલો મિત્રો મહાદેવ હર આજે આઠમા મહિનાની 17 તારીખ છે 20-25 તારીખ સુધીમાં તુવેરનું વાવેતર થઈ જવું જોઈએ એટલા માટે આપણે કપાસમાં તુવેરનું વાવેતર કરવું છે 72ની જાળીએ કપાસ આવ્યો છે કપાસનું ઉત્પાદન પણ થઈ શકે અને તુવેર પણ થઈ જાય આપણે શેડું પીક કરવાની કંઈ માથા કોઈ તુવેરની ફળ બહુ થતું હોય ને તો આવું કરવું પડે બળદ હાથીએથી હાથી આલી જાય અને એક જણો ખેતી કરી લે વીઘે 1/2 કિલો તુવેરનું વાવેતર કરો એટલે સોંપવું પણ ન પડે ને કાયદેસર થઈ જાય ઓટોમેટિક વણી કરવાનું કામ હાલે છે હા છે આપણું તુવેરનું બિયારણ ઉપલા ભાગમાં ને હેઠેના ભાગમાં ને બધાય વાવવાનું છે આજ તો ઉપરના ભાગમાં વાવી દઈએ જો આમ એના ઓલા મકાન દેખાય ને આ લગી ઉપલો ભાગ છે જો આખો આ છે આપણે મકાઈ બળદ જોડી દીધા છે અને હમણાં વાવણીનું સેટિંગ થઈ જાય પછી કરે વાવેતર ચાલુ આપણે તુવેરનું વાવેતર થઈ ગયું ચાલુ આપણે એક ઉથલ મારી આવીએ ભેગા હાલ જો તું મેરું આવે હવે વરસાદની જરૂર છે કા નકર પાણી ચાલુ જો તરિયાનું ને બધી કામ ચાલુ કરવું જોઈએ વાવેતર થઈ જાય એટલે વરસાદ આવતો હતો તો એ બંધ નહોતો થતો ને હવે આવતો નથી
જબ મજા આવી લે બરસ આપણા હેઠેનો ભાગ નીચેના ભાગનો કપાસ આમાં તુવેર વાવે એમાં હવે કાલે હતા કાઢી મુથલ મળી ગયા તપે એવું છે તો હું વાદળા હે આમ તપશે વરસાદની ખાસ જરૂર છે સમજો પૂરી થવા આવી તડકો જમશે કા તડકો જમશે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરો જરૂરથી કરજો હાલો આવજો.